ગઈકાલે નવલી નવરાત્રીનું છઠ્ઠું નોરતું હતું ત્યારે વડોદરામાં ગઈકાલના નોરતે ખેલૈયાઓ હિલવડી ચડ્યા હોય તેવો નજારો જોવા મળ્યો હતો. યુવાધન નવનવા સ્ટેપ સાથે ગરબે ઘૂમી રહ્યા હતા. ટ્રેડિશનલ ડ્રેસમાં રમઝટ બોલાવતા ખેલૈયાઓનો હટકે અંદાજ કેમેરામાં કેદ થયો છે. હવે નવરાત્રીના 3 નોરતા જ બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ પણ ગેલમાં આવીને ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. જેમ જેમ નવરાત્રીના દિવસો વીતતા જઈ રહ્યા છે ખેલૈયાઓ ગરબે ઘૂમવાનો રંગ જમાવતા જઈ રહ્યા છે. વડોદરામાં નવલખી ગ્રાઉન્ડ VNF ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાઈ ગયું હતું. પરંપરાગત આભૂષણોએ લોકોની આંખો આંજી દીધી હતી. શહેરના મોટા ગરબા આયોજનમાં અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબે રમતા ખેલૈયાઓએ જમાવટ કરી છે. નવરાત્રીના પર્વના છઠ્ઠા નોરતે અમદાવાદ શહેરના જુદા જુદા ગરબા ગ્રાઉન્ડ પર પણ ખેલૈયાઓની ભારે ભીડ ઉમટી પડી હતી. રંગબેરંગી કેડિયા, ધોતિયા અને ચણિયા ચોળી પહેરીને આવેલા યુવક યુવતીઓ મન ભરીને ગરબે ઘૂમ્યા હતા. દરેક ગરબા મહોત્સવમાં અદભુત દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત શહેરના તમામ ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓએ જોરદાર ઉત્સાહ બતાવ્યો હતો. આ ગ્રાઉન્ડમાં મને પહેલેથી જ ગરબા રમવાનું બહુ ગમે છે, કારણ કે અહીંયા કલ્ચરને બહુ જ સારી રીતે દર્શાવવામાં આવે છે અને સેન્ટરમાં હોવાથી આખા વડોદરાની પબ્લિક અહીંયા આવે છે, એટલે મને પર્સનલી આ ગરબા અહીંયા રમવાનું બહુ ગમે છે. ગરબા તો અમદાવાદમાં બી રમાય છે ને સુરતમાં બી રમાય છે, પણ આપણા ગરબા એટલે ફેમસ છે કે આપણે સિમ્પલ સ્ટેપ રમીએ છીએ, તો કોઈ બહારથી પણ આવે ને તો જલ્દી શીખી લે અને આપણામાં જલ્દી ભળી જાય છે. એટલે કોઈને અહીંયા એકલું એકલું ગરબા રમાય એવું લાગે નહીં. તમે કોઈ પણ લાઈનમાં રમવા લાગો ને તો તમને પોતાના જેવું જ લાગે, એટલે અહીંયા કોઈને બી એકલું લાગે નહીં એવા સિમ્પલ સ્ટેપ રમવામાં આવે છે. એટલે વડોદરા ગરબા રમવા માટે એટલે જ વિખ્યાત છે કે બધાને પોતાની સાથે મેળવીને ગરબા રમાય છે, એટલે અહીંયા ફેમસ છે. મને બહુ મજા આવે છે VNF રમવામાં, અને જે આ કોમ્પિટિશન આવી રીતે રમવામાં આવે છે ખૂબ જ મજા આવે છે મને. અને મેં તો કહું છું કે આવી કોમ્પિટિશન હંમેશા રહેવી જોઈએ અને હંમેશા આવી રીતે જ ગરબા કરવા જોઈએ. આ ડ્રેસ કોડ એટલે કે આપણે ટ્રેડિશનલ, અને આપણે ગુજરાતના તો આ વડોદરાનું તો ગરબા કોમ્પિટિશન એટલે બહુ આખા ઇન્ડિયામાં વખાણ્યા છે. વડોદરા શહેરના ગરબા તો આખા વિશ્વ વર્લ્ડમાં વિખ્યાત છે, જ્યાંથી USA, લંડન, કેનેડા બધી જગ્યાએ આપણે લોકો દેખવા માંગે છે આપણા ગરબાને. આ એમાં એક મોર છે અને મોર આખો પંખ ફેલાયેલો મોર છે, એટલે મોર એટલો સુંદર લાગે છે અને એનું વજન બી કાફી છે, પણ મેં સેન્ડ કરું છું કેમ કે મારે એનાથી રમવું જ આજે બહુત જ્યાદા. ઇનફેક્ટ બહુ ટાઈમ છે આ રહ્યું, હર જગ્યા ચલી ગઈ, બટ ધ વાઇબ ઇઝ લાઈક ક્રેઝી વાઇબ હોતી નવરાત્રો મેં, ઓર યહાં કે કુછ જ્યાદા હી ક્રેઝી વાઇબ હૈ. ઇનફેક્ટ અગર આપકા મન ભી નહીં કર રહા હોગા નવરાત્રો મેં નાચને કા, તો ગાને સુન કે વાઇબ દેખ કે લોગો કો દેખ કે આપ નાચોગે હી નાચોગે, ઓર રેસ્ટ તો કરોગે હી નહીં, ઇનફેક્ટ નાચોગે બાર બાર આગે. તો કોઈ મારે ભી કોઈ ભી ગિરે ભી કિસી કો કોઈ ફરક નહીં પડતા, ઇટ્સ લાઈક કી વાઇબ હૈ, નાચો નાચો નાચો. આટલું ફેમસ છે તો અમે 45 કિલોમીટર દૂર છે આજે, તો વિચારી શકો છો તમે કેટલું ફેમસ હોઈ શકે છે. સ્પેશિયલી અમે શીખ્યા છે અહીંયા બરડામાં રમવા માટે, બાકી અમે લોકો હાલ તમે કોમન રમીએ છીએ, પણ સ્પેશિયલી શીખ્યા છે અમે લોકો સ્ટેપ.